जो तमारी पासे कोई शरत साइड में नहीं तो आने तमे आने तमे मुकी ने जोई लियो के तमारी क्वेश्चन ने सेटिस्फाई करे छे के नहीं तो वेरिफिकेशन करीश। तो ज्यारे हूँ एक्स ने जीरो मुकू अने जो मारो आंसर शुं आवे एक्स ने जीरो मुकी दईए अहींया डायरेक्टली एक्स ने जीरो मुकीश तो साइन इनवर्स वन तमारो जे सवाल छे एमां मुकी दईए ने डायरेक्टली एनो तो सोल्यूशन फाइन करो तो आमां मुकी दईए एक्स ने जीरो मुकू तो साइन इनवर्स वन इज पाई बाय टू माइनस अहींया जीरो मुकू तो साइन जीरो तो जीरो ज थाय तो पाई बाय टू तो आवी गयो तो एक्स इक्वल टू जीरो तो मने मतलब शरत ने सेटिस्फाई करे छे एटले आ एक साचो जवाब थई गयो राइट। हवे एक्स ने वन बाय टू मुकी ने जोईए एक्स ने वन बाय टू मुकशो तो अहींया वन माइनस वन बाय टू वन माइनस वन बाय टू इज वन बाय टू है ने वन माइनस वन बाय टू इज वन बाय टू तो शू आयु साइन इनवर्स वन बाय टू माइनस टू साइन इनवर्स वन बाय टू कारण अहीं तो डायरेक्टली एक्स ने वन बाय टू मुकीश तो साइन इनवर्स वन बाय टू माइनस टू टाइम साइन इनवर्स वन बाय टू साइन इनवर्स माथी बे वार साइन इनवर्स माइनस माइनस टू टाइम साइन इनवर्स वन बाय टू करशो तो शुं बगड़े छे माइनस एक वार साइन इनवर्स वन बाय टू एक वार माथी बे वार माइनस करशो तो माइनस एक वार बाकी रहेशे ने अने साइन क्यारे वन बाय टू होय साइन क्यारे वन बाय टू होय थर्टी डिग्री ऊपर एटले पाई बाय सिक्स એટલે તમારો જવાબ આવ્યો માઇનસ પાઈ બાય સિક્સ પણ આવો શું જોઈએ પાઈ બાય ટુ તો આ સેટિસ્ફાઈ નથી કરતું આ સેટિસ્ફાઈ નથી કરતું એટલે એક્સ ઇક્વલ ટુ વન બાય ટુ તમારો જવાબ ના હોઈ શકે એટલે તમારો જવાબ ખાલી એક્સ ઇક્વલ ટુ ઝીરો હશે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ શું ટીક મારીને આવવાની અંદર ઝીરો કોમા વન બાય ટુ અને પછી ખુશ થતા થતા બહાર આવશે કે પેપર બહુ જ સારું ગયું ધીરે ધીરે ચેક કરશે બધા જ સવાલો ધીરે ધીરે ખોટા પડવાના ચાલુ થશે ખાસ કરીને ઇન્વર્સમાં જો તમે શરતો નહીં જોવો તો તકલીફ રહેવાની જ છે એટલે સોલ્યુશનના કોઈ પણ ક્વેશ્ચન આવે તો જેમ કે આની પહેલા કર્યું એક એક્ઝામ્પલ હતું કે ટેન ઇન્વર્સ પ્લસ ટેન ઇન્વર્સ નું સૂત્ર લગાવ્યું તેમાં આપણે એક્સ વાય લેસ ધેન વન વાળી કન્ડિશન જોઈ એમાં મૂકીને જોયું છે એટલે સેટિસ્ફાય કરે છે કે નહીં ટેન ઇન્વર્સ ની જગ્યાએ બીજો કોઈ સાઇન ઇન્વર્સ કે એવા કોઈ સવાલ આવે તમારી પાસે કોઈ શરત નથી કોઈ કન્ડિશન નથી તો છેલ્લે જે જવાબ આવે એને એક્ચ્યુઅલ ક્વેશ્ચન માં મૂકીને જુઓ સેટિસ્ફાય કરે છે કે નથી કરતો ઘણા બધા જેમ કે અહીંયા 2.2 માં મેં તમને બે ક્વેશ્ચનો છોડવાના કીધેલા 14th અને 15th 15 પેલો 10 ઇન્વર્સ પ્લસ 10 ઇન્વર્સ વાળો જ છે તો તમે આરામથી કરી લેશો રાઈટ 14th એકવાર આપણે જોઈએ એમાં શું આપેલું છે 14th માં ઇફ સાઇન ઓફ સાઇન ઇન્વર્સ 1/5 પ્લસ કોસ ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ 1 ધેન ફાઇન્ડ વેલ્યુ ઓફ x then find value of x sin of sin inverse 1/5 plus cos inverse x equal to 1 હોય તો x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો શું કરું આ sin ને પહેલી બાજુ લઈ જાઉં તો sin inverse 1/5 plus cos inverse x is equal to sin inverse 1 થઈ જાય sin ને તો પહેલી બાજુ લઈ જવામાં કોઈ ટેન્શન જ નથી ત્રિકોણમિતિના પદને બીજી બાજુ લઈ જવામાં વાંધો નથી ઇન્વર્સના પદને જ્યારે બીજી બાજુ લઈ જવું હોય તો પછી આપણે રેન્જ ને બધું ટેન્શન ચાલુ થાય પણ અહીં તો સાઇન ને લઈ જાઉં છું તો કોઈ પ્રોબ્લેમ નથી થવાનો તો 1 સાઇન ને પહેલી બાજુ લઈ ગયો તો શું થઈ ગયો સાઇન ઇન્વર્સ 1 વોટ ઇઝ વેલ્યુ ઓફ સાઇન ઇન્વર્સ 1 પાઈ બાય 2 તો સાઇન ઇન્વર્સ 1/5 પ્લસ કોસ ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 તો કોસ ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 માઇનસ સાઇન ઇન્વર્સ 1/5 કારણ કે અલ્ટીમેટલી મારે તો x શોધવાનું છે એટલે x ને એક બાજુ રાખીએ બાકી ને બીજી બાજુ લઈ જઈએ પાઈ બાય 2 માઇનસ સાઇન ઇન્વર્સ 1/5 કોના બરાબર કોસ ઇન્વર્સ 1/5 ના બરાબર કેમ ભાઈ આપણી પાસે છે ને સાઇન ઇન્વર્સ x પ્લસ કોસ ઇન્વર્સ x મળીને જો પાઈ બાય 2 થતું હોય તો પાઈ બાય 2 માઇનસ સાઇન ઇન્વર્સ કોના બરાબર થાય કોસ ઇન્વર્સ ના બરાબર તો ડાયરેક્ટલી જવાબ આવી ગયો કોસ ઇન્વર્સ x જો કોસ ઇન્વર્સ 1/5 ના બરાબર હોય તો x કોના બરાબર 1/5 અથવા અહીંયાથી પણ તમે કહી શકતા હતા કે x નો આન્સર 1/5 જ હશે કારણ કે sin ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ π/2 ત્યારે થાય જ્યારે બંને સરખા હોય તેના ઉપરથી પણ કહી શકી કે x = 1/5 હશે મૂકીને જોઈએ વેરીફાઈ કરીએ વેરીફાઈ કરશો તમે વેરિફિકેશન કરશો તો શું થશે sin ઓફ sin ઇન્વર્સ 1/5
प्लस कोस इनवर्स 1 बाय 5 साइन ऑफ साइन इनवर्स 1 बाय 5 प्लस कोस इनवर्स 1 बाय 5 तो आपने खबर है कि साइन इनवर्स 1 बाय 5 प्लस कोस इनवर्स 1 बाय 5 पाई बाय 2 ना बराबर होई અને साइन पाई बाय 2 ની વેલ્યુ 1 હોય તો સેટિસ્ફાઈ કરે છે તો આ તમારો સાચો જવાબ થઈ ગયો સમજાયું બધાને એટલે જે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન્સો હોઈ શકે એ મેં તમને સમજાવ્યા મતલબ બેઝિક લેવલ ઉપર હવે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીના બધા જ ક્વેશ્ચનો તમે કરી શકશો હજી આનાથી વધારે હાર્ડ લેવલના ક્વેશ્ચનો વધારે ડિટેલ્સમાં આપણે ક્વેશ્ચનો હજી કરી શકીએ મતલબ કરશું નેક્સ્ટ ક્લાસથી પણ પહેલા તો આપણે બેઝિક લેવલના ક્વેશ્ચનો તો તમારાથી ઇઝીલી થઈ જવા જોઈએ તો સૌથી પહેલા હવે તમારી ટેક્સ્ટબુકમાં તમે 2.1 કરી લીધેલી 2.2 માં ખાલી બે ક્વેશ્ચનો બાકી હતા 14 15 એમાં પણ 14th માં કરી લીધો 15th પણ સોલ્યુશનનો ક્વેશ્ચન છે એની સાથે સાથે તમારે મિસલેનિયસ જે સૌથી લાસ્ટ એક્સરસાઇઝ છે એ પૂરી કરી લેવાની છે એમાં પણ સારા ક્વેશ્ચનોમાં આજે ડિસ્કસ કર્યા સોલ્ડ એક્ઝામ્પલોથી સારા લઈ ગઈ મેં ડિસ્કસ કરેલ તમારું સોલ્ડ એક્ઝામ્પલ અને લાસ્ટ એક્સરસાઇઝ અને આ એક્સરસાઇઝમાં સેકન્ડ એક્સરસાઇઝમાં 15 ક્વેશ્ચન એ થઈ જવું જોઈએ મતલબ તમારી ટેક્સ્ટબુક આખી કમ્પ્લીટ થઈ જવી જોઈએ આજના દિવસમાં થઈ જવી જોઈએ ટેક્સ્ટબુક આખી કમ્પ્લીટ રાઈટ કારણ કે કાલ પછીનું કામ હું તમને બીજું આપું છું તમને અસાઇનમેન્ટ મોકલીશ એમાં અમુક ક્વેશ્ચનો બધા નહીં પણ અમુક ક્વેશ્ચનો તમારે કરવાના છે હું તમને મેસેજ કરીશ રાઈટ અથવા આશીષ સર તમને મેસેજ કરશે કયા ક્વેશ્ચનો કરવાના છે એની પ્રેક્ટિસ કરો કારણ કે કદાચ હવે આપણો ક્લાસ આ વીકમાં આવે કે નહીં નેક્સ્ટ વીકમાં આવશે ત્યાં સુધી તમારી પાસે સમય છે આની પ્રેક્ટિસ કરીને આના કન્સેપ્ટોને બહુ સારી રીતે સમજવા માટે ઓકે આવજો